જ્યારે મગની વાત આવે ત્યારે તેને બીમાર વ્યક્તિના ખોરાક તરીકે ઓળખવામાં આવે છે। મગ પચવામાં હળવા, શરીરને શક્તિ આપનાર અને પ્રોટીન તેમજ ઊર્જાનો ખજાનો છે। તો ચાલો જોઈએ માંદાના ખોરાક મગના અદ્ભુત ફાયદાઓ વિશે। આગળ વધીએ તે પહેલા જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરો કે જેથી કરીને અમારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળે સૌથી પહેલા। મગ પચવામાં હળવા હોય છે। દર્શક મિત્રો, જ્યારે વ્યક્તિ બીમાર પડે છે ત્યારે તેની પાચન શક્તિ ઘટી જાય છે અને વ્યક્તિને હળવો ખોરાક લેવો પડે છે। આવા સમયે મગ બીમાર વ્યક્તિનો ઉત્તમ ખોરાક સાબિત થાય છે। મગ પાચન શક્તિ વધારે છે અને જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે। બીમાર વ્યક્તિને બાફેલા મગ ખાવાથી અને મગનું પાણી પીવાથી ખૂબ જ ફાયદો થાય છે। શરીરનું જાડાપણું દૂર કરવા અને વજન ઘટાડવા માંગતા લોકો માટે મગ સર્વોત્તમ છે। સવારના નાસ્તામાં બાફેલા મગ ખાવા અને દિવસમાં 3 ટાઈમ મગનું પાણી 1-1 ગ્લાસ જેટલું પીવાથી વજન ઘટાડવામાં ફાયદો થાય છે। નિયમિત આ રીતે 1 અઠવાડિયા સુધી આ પ્રયોગ ચાલુ રાખવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે। મગમાં પ્રોટીન ખૂબ જ સારી માત્રામાં હોય છે। નાના બાળકોના સર્વાંગી વિકાસ માટે તેને મગની અલગ અલગ વાનગીઓ ખવડાવવી જોઈએ। બાળકોને નાસ્તામાં બાફેલા કે વઘારેલા મગ, મગનો ચેવડો અને મગની દાળ વગેરે જેવી વસ્તુઓ આપવી જોઈએ। મગ ખૂબ જ શક્તિવર્ધક છે અને શરીરની નબળાઈ દૂર કરનાર છે। જે લોકોને શરીરમાં વધારે પડતો થાક લાગતો હોય અને નબળાઈ રહેતી હોય તેમણે નિયમિત મગનું સેવન કરવું જોઈએ। કહેવાય છે કે 1 લિટર દૂધમાં જેટલી શક્તિ હોય તેટલી શક્તિ 100 ગ્રામ મગમાં હોય છે। મગનો કાઢો અથવા મગનો સૂપ બનાવી અને તે પીવાથી શરીરને અનેક ફાયદા થાય છે। મગનો સૂપ પેટ સાફ કરે છે, કબજિયાત મટાડે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે। નબળી પાચન શક્તિવાળા લોકોએ મગનો સૂપ અવશ્ય પીવો જોઈએ। મગનો સૂપ જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે અને ભૂખ ઉગાડે છે। ચામડીના સ્વાસ્થ્ય માટે બાફેલા મગ અને મગના પાણીનો ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક છે। મગમાં રહેલું એન્ટીઓક્સિડન્ટ ચામડીના કોષોને હેલ્ધી રાખે છે। આ ઉપરાંત જે લોકોને વાળ ખરવાની સમસ્યા હોય તેમણે પણ મગનો ઉપયોગ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે।